પાઠ વિશે શીખીએ છીએ બરાબર તો એમાં આપણે આના અગાઉના વિડિયોની અંદર થોડા ઘણા દાખલાઓ જોયા હતા હવે આપણે અહીંયા બીજા દાખલાઓ જોઈએ તો જોઈએ આપણે પહેલો દાખલો તો એની અંદર શું છે કે જો મનુભાઈ એક દિવસમાં રૂપિયા 150 કમાય તો તે બે અઠવાડિયામાં કેટલું કમાય તો આના અગાઉના વિડિયોની અંદર પણ આપણે આવા જ દાખલાઓ જોયા હતા હવે જો અહીંયા શું છે થોડુંક ચેન્જ છે શું કહે છે કે એક દિવસમાં 150 કમાય છે તો અહીંયા શું આપ્યું છે બે અઠવાડિયા તો પહેલાં તો તમને એ ખબર હોવી જોઈએ કે બે અઠવાડિયા અને અહીંયા દિવસ આપ્યું છે તો બંને કેવું છે અલગ અલગ છે તો કે આપણે અઠવાડિયાને દિવસમાં ચેન્જ કરીએ તો કે એક અઠવાડિયાના 7 દિવસ ખબર છે ને આપણને હા તો બે અઠવાડિયાના કેટલા દિવસ થાય તો કે 7 × 2 જેટલા એટલે 14 દિવસ તો પહેલાં આપણે એને ચેન્જ કરીએ કે બે અઠવાડિયા બરાબર કેટલું થશે કે બે અઠવાડિયા બરાબર તો કે 14 દિવસ તો જો બંને વસ્તુ દિવસમાં મળી ગઈ તો હવે આપણે આના ઉપરથી કહી શકીએ કે એક દિવસના 150 રૂપિયા તો કે બે અઠવાડિયા એટલે કે 14 દિવસના કેટલા તો કે અહીંયા દિવસ ને અહીંયા કમાણી લઈએ તો કે એક દિવસના 150 રૂપિયા તો કેટલા દિવસ 14 દિવસના કેટલા 14 દિવસ એટલે શું છે આપણું બે અઠવાડિયા બરાબર શું છે બે અઠવાડિયા છે બરાબર તો કે બે અઠવાડિયાના કેટલા તો કે આ બંનેનો ગુણાકાર તો કે 14 × 150 ભાગ્યા 1 જેટલા બરાબર તો 14 × 150 હવે આપણે કરવા પડે ઝીરોને છુપાવી દઈએ તો કેટલું થવાનું 14 × 15 તો જુઓ અહીંયા આપણે કરીએ તો 14 × 15 તો બે અંક છે એટલે 15 × 20 1 × 4 4 1 × 1 1 5 × 4 તો 20 વિધિ આવશે 2 5 5 × 4 તો 20 20 × 0 વિધિ આવશે 2 5 × 1 તો 5 × 5 અને 2 7 5 × 5 અને 2 7 તો આ બંનેનો સરવાળો કરીએ તો કે 0 + 0 = 0 4 અને 7 7 અને 4 કેટલા થશે 4 પછી 8 9 10 અને 11 જો 3 અને 1 4 એટલે 8 9 10 અને 11 11 નો 1 અહીંયા આવશે વૃદ્ધિ 1 1 અને 1 2 કેટલું આવ્યું 210 રૂપિયા તો કે 210 અને હજી આપણો આ 0 બાકી છે તો કે 2100 રૂપિયા કેટલું મળે છે 2100 રૂપિયા બરાબર તો કે આપણે કહી શકીએ કે મનુભાઈ બે અઠવાડિયામાં 2100 રૂપિયા કમાય છે કેટલું કમાય છે 2100 રૂપિયા બરાબર ત્યાર પછી જોઈએ તો હવે બીજો દાખલો બીજા દાખલામાં શું કહ્યું છે રમાએ તેની બચત બેંકમાં 2 વર્ષના થઈ 992 રૂપિયા ભેગા કર્યા છે શું કર્યું છે 2 વર્ષ ભેગા 2 વર્ષ સુધી એને આપણે જેમ ગલ્લો હોય છે કે આપણે ગલ્લાની અંદર પૈસા નાખીએ રૂપિયો 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 તો એ રીતે રમાએ શું કર્યું છે 2 વર્ષમાં 992 રૂપિયા ભેગા કર્યા છે શું તેની પાસે નીચેની વસ્તુમાંથી બોર્ડ ગેમ રમકડું અને બાતારી ચોપડી ખરીદવા પૂરતી રકમ છે હવે જો નીચે કંઈક વસ્તુ આપી છે અહીંયા જોઈએ તો અહીંયા શું આપ્યું છે કે બોર્ડ ગેમ તો કે 345 રમકડું 238 રૂપિયાનું ડિક્શનરી 680 રૂપિયાનું વિડીયો ગેમ છે 450 રૂપિયાનું અને વાર્તાની ચોપડી છે 400 રૂપિયાનું તો આ વસ્તુ આપી છે એમાંથી એને શું ખરીદવાનું છે બોર્ડ ગેમ રમકડું અને વાર્તાની ચોપડી તો આ વસ્તુ એ ખરીદી શકશે શેમાંથી આ રૂપિયા જે ભેગા કર્યા છે એમાંથી તો પહેલાં તો આપણને ખબર છે કે રમા પાસે રકમ કેટલી છે 992 તો હવે એને કેટલા રૂપિયા જરૂર છે એ શોધવા માટે આપણે શું કરવું પડે તો કે જે વસ્તુ એને ખરીદવાની છે એ વસ્તુની કિંમતનો આપણે સરવાળો કરવો પડે તો પહેલાં તો આપણે લખીએ કે રમા પાસેની રકમ તો રમા પાસે કેટલી રકમ છે તો રમા પાસે રહેલી રકમ કેટલી છે 992 રૂપિયા બરાબર કેટલી છે 992 રૂપિયા તો હવે કે એના પાસે એને જે વસ્તુ ખરીદી છે એના માટે જે કંઈ રકમ છે એ પૂરતી છે કે નહીં એના માટે શું કરવું પડશે કે બોર્ડ ગેમ રમકડું અને વાર્તાની જે ચોપડી છે એની વસ્તુના પૈસા આપણે ભેગા કરવા એનો સરવાળો કરવો પડશે તો કે
બોર્ડ ગેમ, રમકડું અને વાર્તાની ચોપડી ખરીદવા માટે જોઈતી રકમ. તો પહેલા શું છે બોર્ડ ગેમ? તો બોર્ડ ગેમના કેટલા રૂપિયા છે જુઓ, કેટલા છે બોર્ડ ગેમના? 345 રૂપિયા, બરાબર. ત્યાર પછી શું છે રમકડું? તો રમકડાના કેટલા છે? 238 રૂપિયા. તો 238 રૂપિયા. અને છેલ્લે શું ખરીદવાનું છે? અને વાર્તાની ચોપડી. તો ક્યાં અહીંયા? તો કે વાર્તાની ચોપડી. તો એના કેટલા છે? તો કે 400 રૂપિયા. તો 400 રૂપિયા. તો આ બધાનો આપણે સરવાળો કરીએ તો કે કુલ કિંમત અથવા તો રકમ કેટલી થશે? તો કે આપણાનો સરવાળો કરવો પડે. તો કે 8 અને 5, તો કે 8 પછી 9, 10, 11, 12 અને 13, તો 13નો તગડો વિધિ આવશે 1. 4 ને 1 5, 5 અને 3 5, તો કે 6. 7 અને 8, 5 અને 3 8. પછી છે 3, 2 અને 4, તો 3 ને 2 5, 5 અને 4 9, કેટલા થયા? 983 રૂપિયા. તો કે એને જે વસ્તુ ખરીદવી છે એના માટેની કિંમત કેટલી છે? 983. અને એના પાસે કેટલી રકમ છે? 912 રૂપિયા. તો હવે આ જે વસ્તુ છે એ ખરીદી શકશે? તો જુઓ કે અહીં 992 રૂપિયા ગ્રેટર ધેન 983 રૂપીસ હોવાથી શું છે અહીંયા? 983 કરતા 992 મોટા છે, એટલે કે એને જે વસ્તુ જોઈએ છે એની કિંમત કરતા એની પાસે જે કિંમત રહેલી છે એ કેવી છે? મોટી છે. એટલે તે શું કરશે? આ વસ્તુને ખરીદી શકશે. તો કે અહીં 992 રૂપિયા ગ્રેટર ધેન 983 રૂપિયા હોવાથી તેની પાસે વસ્તુઓ ખરીદવા માટે પૂરતી રકમ છે. તો કે એ આટલામાંથી વસ્તુઓ ખરીદી શકે છે. તો કે એની પાસે જે છે પૈસા છે એમાંથી એ વસ્તુઓ ખરીદી શકશે. આ પાઠમાં જોયું તો કે ભંગાર લીસના, બરાબર, કે એની અંદર આપણે જોઈએ છીએ તો આપણે બધી જ જગ્યાએ ગણતરી કરવાની હોય છે, અને લગભગ ગણતરી શેની છે? ગુણાકારની છે. ચલો નાની રકમ હોય તો આપણે ઇઝીલી ગુણાકાર કરી લઈએ છીએ, પણ ઘણી વખત ઘણી મોટી રકમ હોય તો એનો ગુણાકાર કરવો આપણને ખૂબ જ અઘરો પડે છે. તો આપણે ગુણાકારની એક રીત તો જાણીએ છીએ, પણ હવે આપણે ગુણાકારની એક બીજી રીત પણ જોઈએ કે જેનાથી આપણે શું કરીએ કે મોટો અંક હોય તો એની આપણે ઝડપથી ગણતરી કરી શકીએ છીએ. તો એવા ગુણાકાર હવે આપણે જોઈએ. તો અહીંયા એક ઉદાહરણ આપ્યું છે, જુઓ કે શું છે 64 × 13. તો કે 64 નો 13 સાથે ગુણાકાર છે, પણ એને કઈ રીતે કર્યો છે? તો કે 64 ના પહેલા જૂથ પાડ્યા. તો કે 64 ના જૂથ પાડીશું તો 60 વત્તા 4, અને 13 ના જૂથ પાડીએ તો 10 વત્તા 3, એટલે કે 13. તો હવે એનો ગુણાકાર કઈ રીતે કરવાનો છે? તો આપણે જે જૂથ પાડ્યા છે એમાંથી ગમે તે એક જૂથને અહીંયા અને બીજા જૂથને અહીંયા, એ રીતે આપણે ગોઠવવાના હોય છે. તો 60 અને 4 ને ઉપર ગોઠવ્યા, તો 10 અને 3 ને મેં અહીંયા ગોઠવ્યા છે. તો આની જગ્યાએ તમે આને પણ ઉપર લઈ શકો, આને આને પણ આ સાઈડ લઈ શકો. તો હવે આપણે શું કરવાનું કે જે આ અંક છે એનો આની સાથે ગુણાકાર અને પછી આનો આની સાથે. તો પહેલાં 60 નો 10 સાથે કરીએ, 10 × 60 એટલે 600, પછી આનો આની સાથે, તો 3 × 60 એટલે 180, પછી 4 નો લઈએ તો 4 નો 10 સાથે ગુણાકાર, તો 10 × 4 એટલે 40, પછી 4 નો 3 સાથે, તો 4 × 3 એટલે 12. તો અહીંયા આપણને શું મળે કે 4 એ 4 નો અલગ અલગ ગુણાકાર કરીએ તો આપણને 4 વખત કિંમત મળે છે. આ આપણી દાખલાની જવાબ નથી, હજી આપણે શું કરવું પડે? તો કે એના માટે હજી આપણે આ જે 4 કિંમત મળી છે એનો આપણે સરવાળો કરીશું. તો 600 વત્તા 180 વત્તા 40 વત્તા 12, તો કે આનો સરવાળો કરીએ તો આપણને કેટલો જવાબ મળે છે? 832. તો હવે જે જવાબ આવ્યો એ આપણા જે દાખલો છે જે રકમ છે એનો જવાબ થાય. તો કે આપણે આમ કહી શકીએ કે આમાં 64 × 13 બરાબર કેટલું થશે? 832. આમ 64 × 13 બરાબર 832. હવે આ શું હતું? બે અંકની રકમ હતી. હવે જો આના કરતાં વધારે અંકની રકમ હોય તો કે ચલો અહીંયા 64 છે એની જગ્યાએ 164 હોય તો હજી 100 નું સ્થાન આવે
કે અહીંયા આપણે હજી એક આગળ સ્થાન વધારવું પડે અને અહીંયા પણ 13 છે એની જગ્યાએ 113 હોય તો નીચે પણ એક સ્થાન વધારવું પડે તો એ રીતે આપણે સ્થાન વધારતા જવાનું અને ક્રમશ એકબીજા સાથે ગુણાકાર કરતા જવાનું જોઈએ આપણે એવું જ એક ઉદાહરણ જોઈએ તો અહીંયા શું છે 163 ગુણ્યા 8 છે ચલો 8 તો એક જ છે એટલે એકમનો જ અંક છે એને આપણે ભાગ કરવાની જરૂર નથી 163 ના ભાગ કરીએ તો 163 ના ભાગ કરીએ તો કે 160 + 3 પણ હજી 160 છે એના પણ ભાગ થાય તો કે 100 + 60 + 3 તો જેમ આમાં કર્યું તું એ જ રીતે આપણે એને અહીંયા ગોઠવી દેવાના કે 100, 60 અને 3 એને હવે અહીંયા 8 કારણ કે એક જ અંક છે એટલે 8 તો 100નો 8 સાથે ગુણાકાર પછી 6નો 60નો 8 સાથે અને છેલ્લે 3નો 8 સાથે ગુણાકાર તો કે 100નો 8 સાથે કરીએ તો 800 60નો 8 સાથે કરીએ તો 480 અને 3નો 8 સાથે કરીએ તો 24 હવે આપણે શું કરવાનું કે આપણને જે જે જવાબ મળે છે એનો સરવાળો કરીશું તો કે 800 + 480 + 24 તો કેટલું મળશે આપણને 1304 1304 તો આપણે કહી શકીએ કે આ 163 × 8 = 1304 મળે છે તો આપણે આવા દાખલાઓ હવે જોઈએ આપણને એક દાખલો આપ્યો છે કે 72 × 19 તો પહેલા આપણે શું કરશું 72ના ભાગ કરીએ તો કે 70 + 2 બરાબર કે 70 + 2 પછી 19ના કરીએ તો કે 10 + 9 હવે આપણે આને જેમ આપણે આ રીતે ગોઠવ્યું હતું એ જ રીતે હવે અહીંયા જોઈએ તો કે એક જૂથ છે એને હું અહીંયા ગોઠવું છું બરાબર અને બીજા જૂથને હું અહીંયા ગોઠવું છું તો પહેલાં શું કરીશું એક જૂથનો ભાગ લઈએ તો કે આનો આની સાથે અને આનો આની સાથે ગુણાક તો પહેલાં 70નો 10 સાથે તો કે 70 × 10 એટલે કેટલું થશે તો 7 × 1 = 7 અને 2 0 લગાવી દઈએ એટલે 700 બરાબર ત્યાર પછી 70નો 9 સાથે ગુણાકાર તો કે 70 × 9 બરાબર તો 9 × 7 કરીએ 0 ને છુપાવી દઈએ તો 9 × 7 = 63 એટલે કેટલું થાય 630 બરાબર ત્યાર પછી 2 નો 9 તો 2 ને 10 સાથે ગુણીએ તો 10 × 2 એટલે કેટલું મળે 20 પછી 2 નો 9 સાથે તો 9 × 2 તો 9 × 2 = 18 બરાબર તો આના ઉપરથી આપણને 4 રકમો મળી જાય છે તો આ જે 4 કિંમતો મળી એનો હવે આપણે શું કરવાનો સરવાળો તો કઈ કઈ કિંમતો છે અહીંયા તો લખી શકીએ કે 33 700 + બીજી છે 630 + 20 અને છેલ્લે 18 તો આનો સરવાળો કરીએ તો 8 3 ને 2 5 5 ને 6 6 બરાબર પછી 7 અને 6 તો 6 ને 6 12 ને 1 13 તો કઈ રીતે કે 6 પછી 7 કરવાના તો 3 3 6 અને 7 છ છે તો 7 8 9 10 અને 12 અને 13 તો કેટલું આવ્યું 1368 તો આપણે કહી શકીએ કે આ કેટલા છે 72 × 19 બરાબર 1368 બરાબર ત્યાર પછી બીજો દાખલો જોઈએ તો એની રકમ શું છે 11 × 96 તો 11ના ભાગ કરીશું તો 10 + 1 અને 96ના કરીએ તો 90 + 6 તો એને પણ આપણે ગોઠવીએ ચલો હું આને આમાં જેમ આપણે લાગટ ગોઠવ્યું તો એ રીતે આના કરતાં થોડું અલગ ગોઠવું કે આને 90 અને 6 પહેલાં મેં અહીંયા જે છેલ્લી રકમ હતી એને અહીંયા લીધી અને ઉપરવાળી રકમ હું અહીંયા લઉં છું તો 90 અને 100 10નો ગુણાકાર છે 90 × 10 તો 9 × 1 = 9 અને 2 0 લગાવી દેવાના 90નો 1 સાથે ગુણાકાર તો 90 × 1 તો 90 × 1 = 90 બરાબર પછી આનો વારો પૂરો થઈ જાય તો હવે 6નો વારો તો 10નો 6 તો 10 × 6 એટલે 60 અને હવે 1નો 6 સાથે તો 1 × 6 એટલે 6 બરાબર તો આ રીતે આપણને 4 રકમો મળી જાય છે તો એનો હવે આપણે શું કરીશું સરવાળો અહીંયા લખીએ કે તેથી પહેલાં કેટલા છે 990 + 60 ઓકે 60 અને છેલ્લે કેટલા છે 6 તો કે 6 તો જો એકમનો અંક જોઈએ તો 0 0 0 અને 6 એટલે 6 પછી દશકનો જોઈએ તો 9 અને 6 તો 9 ને 6 કેટલા થાય 15 તો 15નો 5 વૃદ્ધિ આવશે 1 પછી 100નો અંક જોઈએ તો 9 ને 1 = 10 કેટલું આવ્યું 10 એટલે 1056 તો આપણે આમ કહી શકીએ કે આ કઈ રકમ છે આપણી 11 × 96
11 ગુણ્યા 96 બરાબર કેટલા થાય 1056 બરાબર હવે આપણે આવી જ રીતે ત્રણ રકમ વાળો દાખલો છે જે આપણે ઉદાહરણમાં જોયો હતો ને એ જ પ્રમાણે હવે અહીંયા જોઈએ તો કેટલા આપ્યા છે આપણને 382 ગુણ્યા 3 તો ચલો 3 તો 1 જ છે એકમનો અંક છે એના બે ભાગ કરીશું તો શું થાય 0 વત્તા 3 એટલે 3 જ થવાનું અને અહીંયા જોઈએ કે 382 છે તો એના ભાગ કરીએ તો 382 તો શું થાય અહીંયા 380 વત્તા 2 પણ હજી આના ભાગ પડે તો કે 300 વત્તા 80 અને આ 2 કેટલું મળ્યું 300 વત્તા 80 વત્તા 2 અને 3 ના 3 તો એનો હવે આપણે ગુણ લઈએ તો કે 300 પછી 80 અને 2 કોની સાથે ગુણાકાર કરવાનો છે 3 સાથે તો કે 300 ગુણ્યા 3 તો કેટલું થાય 3 તરી 9 એટલે 900 પછી 3 આનો આની સાથે તો કે 80 ગુણ્યા 3 તો 8 તરી 24 અને 0 લગાવી દઈએ પછી 3 નો 2 સાથે તો 3 ગુણ્યા 2 એટલે 3 ગુણ્યા 6 જો આપણને કેટલા ખાના મળે છે અહીંયા 3 ત્રણ રકમો મળી હવે આપણે શું કરવાનું સરવાળો તો કે તેથી 900 વત્તા 240 વત્તા 6 આપણે શું કરીશું આનો સરવાળો બરાબર તો એકમનો અંક જોઈએ તો 0 0 અને 6 એટલે કેટલા થશે 6 પછી દશકનો જોઈએ તો 0 અને 4 અહીંયા કંઈ નથી એટલે 0 અહીંયા પણ 0 તો અહીંયા થશે 4 અને છેલ્લે 100 નો જોઈએ તો 9 અને 2 9 પછી 10 અને 11 તો કેટલું મળ્યું આપણને 1146 એટલે 1146 આપણે લખી શકીએ કે આની રકમ છે કે 382 ગુણ્યા 3 બરાબર કેટલું મળે 1146 બરાબર તો આપણે આ રીતે પણ દાખલાઓની ગણતરી કરી શકીએ છીએ કે જ્યારે આપણને ખૂબ જ મોટી અંક આપી હોય તો એને આપણે આ રીતે ઇઝીલી અલગ અલગ ભાગ કરી અને આપણે એને ગુણાકાર કરી શકીએ જોઈએ કે આપણને કોઈ કે 382 રૂપિયા છે એને 3 ગણા કરો તો આપણે શું કરીએ પહેલાં 300 ને 3 વડે ગુણી નાખીએ પછી 382 ને 3 ભાગ કરી નાખ્યા કે 380 અને 2 તો 300 ને 3 વખત ગુણ્યા એટલે 980 ને 2 3 વખત ગુણ્યા એટલે 240 અને 2 ને 3 વખત ગુણ્યા એટલે 6 પછી આપણને જે મળ્યું છે એ બધાનો સરવાળો કરી નાખવાનો તો આ રીતે જ્યારે આપણને મોટા રકમની મોટો અંક છે એનો ગુણાકાર કરતા ન આવે તો એને પહેલાં ટુકડા કરી નાખો અને પછી એને ગુણવાના હોય છે તો આપણે આ પાઠની અંદર આવી ઘણી બધી રકમો અને ઘણી બધા અંકો છે એના આપણે ગુણાકાર શીખ્યા પછી આપણે આની અંદર કોઈ પણ પ્રકારનો ધંધો કરવો છે તો એ ધંધામાંથી કેટલું કમાઈએ છીએ એ વિશે શીખ્યા છીએ તો અહીંયા આપણો આ પાઠ પૂરો થાય છે આપણે આના પછીના વિડીયોની અંદર નવા પાઠની શરૂઆત કરીશું થેન્ક યુ